બેક ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6માં વિકાસ ગાલા અસાઇનમેન્ટમાં, વિજ્ઞાનની અસાઇનમેન્ટમાં આપણે વિજ્ઞાનનું સોલ્યુશન જોવાના છે. પ્રશ્ન 1 અનું અગાઉ આપણે ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન મૂકી દીધેલ છે. ફ્રેન્ડ્સ, જો તમે ના જોયું હોય તો જોઈ શકો છો. આજે આપણે વિજ્ઞાનનું સોલ્યુશન કરવાના છે. 80 માર્ક્સનું પેપર બીજા સત્રમાં પૂછાનાર છે, જેમાં વૈકલ્પિક પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો પ્રશ્ન 1 અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પ્રકરણ 6. પહેલું, કોને રણનું વહાણ કહેવામાં આવે છે અથવા વાહન કહેવામાં આવે છે? જવાબ આવશે બી, ઊંટ. બીજું, દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? જવાબ આવશે સી, નળિયેરી. ત્રીજું, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? સી, કડચલો. ચોથું, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી? બી, ગોકળગાય. પ્રશ્ન આખો વાંચો ફ્રેન્ડ્સ, જેથી ખબર પડે કે દરિયાઈ પ્રાણી છે પ્રશ્ન છે કે દરિયાઈ પ્રાણી નથી એવો પ્રશ્ન છે. પાંચમું, કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? સી, યાક. છઠ્ઠું, કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? એ, ઓક્ટોપસ. સાતમું, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? તો વહેલને. બરાબર, સી, વહેલ. આગળ જોઈએ. આઠમું છે, નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે? બી, ડોલ્ફિન. નવમું, કયા છોડની ડાળીને અડકતા તેના પર્ણ બિડાઈ જાય છે એટલે કે ચીમડાઈ જાય છે? એ, લજામણીના. દસમું, આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? બી, પ્રચલન. હવે આપણે પ્રકરણ 7 ક્વેશ્ચન્સ જોઈ લઈએ. પહેલું, નીચેના પૈકી કઈ 10મી સદીની શોધ નથી? તો ડી, માલગાડી. બીજું, 9મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? તો જવાબ આવશે એ, પશુ શક્તિ. ત્રીજું, સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? જવાબ આવશે એ, સ્ટીમ એન્જિન. ચોથું, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ ઉપર જવું શક્ય બન્યું? તો એ, અંતરિક્ષયાનની શોધ થવાથી. પાંચમું, લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? સી, મીટર સ્કેલ. આગળ છઠ્ઠું, નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? કિલોમીટર. સાતમું, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 1000 મીટર. આ ખાસ પૂછાય એવો પ્રશ્ન. આઠમું, નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે? તો ઘડિયાળનો સેકન્ડ કાંટો. નવમું, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો વર્તુળાકાર ગતિ. જવાબ આવશે. આગળ દસમું, ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો આવર્ત ગતિ. જવાબ આવશે. પ્રકરણ 8 જોઈ લઈએ. તો જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો સી, અપારદર્શક. બીજું, નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તો સૂર્ય. જવાબ આવશે. ત્રીજું, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો જવાબ આવશે ડી, કાચનો, પારદર્શક હોય માટે. ચોથું, વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે? તો જવાબમાં આવશે એ, અપારદર્શક હોવી જરૂરી છે. પાંચમું, પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ આવશે સી, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. છઠ્ઠું, પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે ડી, ઉલટું પ્રતિબિંબ મળે છે. સાતમો, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? જવાબ આવશે ડી, ચટ્ટું અને વસ્તુ જેવડું. ફ્રેન્ડ્સ, આપણે જે આઈનામાં મિરરમાં જોઈએ છે ને, એ સમતલ અરીસો છે અને એમાં આપણું પ્રતિબિંબ ચટ્ટું એટલે કે સીધું અને વસ્તુ જેવડું એટલે આપણે જેટલા છે એટલું દેખાય છે. પ્રકરણ 9, વિદ્યુત આપતું સાધન કયું છે? તો વિદ્યુત કોષ. બીજું, વિદ્યુત વાપરતું સાધન કયું છે? તો ટ્યુબલાઇટ. ત્રીજું,
વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો તાંબાનો તાર, જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરે તે વિદ્યુતનો સુવાહક કહેવાય. ચોથું, વિદ્યુત પરિપથમાં વીજ ઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવાના શાનો ઉપયોગ થાય છે? તો સ્વિચ. આપણે સ્વિચ વડે લાઇટ કે પંખો બંધ ચાલુ કરીએ છે, એવી બધી જ વસ્તુ બરાબર વિદ્યુતની. પ્રકરણ 10. પહેલું, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો ગ્રીસમાં. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તો ચુંબકના બે છેડાની નજીક આવેલા હોય છે. ત્રીજું, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? તો ઉત્તર દિશામાં. બરાબર, ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં. ચોથું, ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? તો ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી અને ટીપવાથી. આમ આપેલ તમામ ઓપ્શન સાચા છે, એટલે જવાબ આવશે આપેલ તમામ. કરવાથી ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. પ્રકરણ 11. પહેલું, ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે? તો મંદિરની ધજા ફરકે છે, જડના પાંદડા હાલે છે અને ફરકડી ફરે છે. આ તમામ પવનના કારણે થતું હોય છે બરાબર. અને ગતિશીલ હવાને પવન કહેવાય, એટલે આપેલ તમામ જવાબ આવશે. હવા શું છે? તો હવા એ મિશ્રણ છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો 0.04%. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? તો 4/5 છે, બરાબર 78% જેટલો નાઇટ્રોજન છે ટકામાં કહીએ તો. પાંચમું, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? તો સી, ભેજ જવાબ આવશે. છઠ્ઠું, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો ઓક્સિજન જવાબ આવશે, પ્રાણવાયુ પણ કહેવાય એને. સાતમું, લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા માટે કરે છે? તો બી, કાર્બન ડાયોક્સાઇડ જવાબ આવશે.
પ્રકરણ 6 નું છે, જેમાં તમને અસાઇનમેન્ટમાં પ્રશ્ન આપેલો છે. અહીં મેં જવાબ લખેલો છે ડાયરેક્ટ. તો સજીવ અને નિર્જીવ નું વર્ગીકરણ કરવાનું છે. તો આ રીતે તમારે બે ભાગમાં લખી દેવાનું. સજીવમાં બિલાડી, તુલસીનો છોડ, માખી, અંકુરણ પામેલું વાલનું બીજ, ઊંઘતો કૂતરો અને અળસિયું, અને નિર્જીવમાં ખડક, બસ, વાદર, સાયકલ, ટેલિફોન, પતંગનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રકરણ 7 જોઈ લઈએ. તો પ્રકરણ 7માં સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરવાનું છે. તો આ રીતે તમે 3 ભાગ પાડી દેવાનો. ફૂટપટ્ટીથી વચ્ચે લીટી પણ કરી દેવાની તમારે. સુરેખ ગતિ, ઝડપટ્ટી પડતા ફળની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, વર્તુળાકાર ગતિના ઉદાહરણમાં સાયકલના પૈણાની ગતિ, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, આવર્ત ગતિમાં લોલકની ગતિ, સિલાઈ મશીનમાં સોયની ગતિ અને ચીચવામાં બેઠેલા બાળકની ગતિ, એ આવર્ત ગતિના ઉદાહરણ છે. પ્રકરણ 8નું જોઈ લઈએ. એમાં આપણે પારદર્શક, અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરવાનું છે. તો આ રીતે તમારે ફૂટપટ્ટી અને પેન્સિલથી ઊભી લીટી પણ દરેકમાં કરતા રહેવાનું. તો પારદર્શક પદાર્થોમાં ચશ્માનો કાચ, શુદ્ધ પાણી અને હવા, અપારદર્શક પદાર્થમાં ઈંટ અને દિવાલ, અને પારભાષક પદાર્થમાં તેલીઓ કાગળ, દૂધિયો કાચ અને વાદળનો સમાવેશ થશે. પ્રકરણ 9માં વર્ગીકરણ જોઈએ. તો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકના ઉદાહરણનું છે. તો સુવાહક, વિદ્યુતના સુવાહકમાં ચાવી, ગ્રેફાઇટ એટલે પેન્સિલની કાળી સળી, તાંબુ અને એલ્યુમિનિયમનો સમાવેશ થશે. અને વિદ્યુતના અવાહકમાં એબોનાઇટ, રબર, ચામડું અને પ્લાસ્ટિકનો સમાવેશ થશે. તો પહેલો પ્રશ્ન છે, લંબાઈનો SI એકમ કિલોમીટર છે, ખોટું વાક્ય છે. બીજું, મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે, ખરું વાક્ય છે. ત્રીજું, પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે, ખોટું વાક્ય છે. ચોથું, ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે, ખોટું વાક્ય છે. પ્રકરણ 10નું જોઈ લઈએ. તો નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે, ખોટું વાક્ય છે. કોઈ પણ ચુંબકને બે ધ્રુવો હોય, બરાબર. બીજું, કૃત્રિમ ચુંબકની શોધ ગ્રીસમાં થઈ હતી, ખોટું વાક્ય છે. ત્રીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, સાચું વાક્ય છે. ચોથું, રબર એ ચુંબકીય પદાર્થ છે, ખોટું વાક્ય છે. પાંચમું, ગજ્જો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં નો નિર્દેશ કરે છે, સાચું વાક્ય છે. છઠ્ઠું, ગજ્જો ચુંબક એ કુદરતી ચુંબક છે, ખોટું વાક્ય છે. સાતમું, કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં, સાચું વાક્ય છે. આઠમું, ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે, ખોટું વાક્ય છે. કોબાલ્ટ અને નિકલની બનેલી વસ્તુઓને પણ આકર્ષે છે, બરાબર. પ્રકરણ 11નું જોઈ લઈએ. તો પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને હવામાન કહે છે, તો વાક્ય ખોટું છે. વાતાવરણ કહેવાય, હવામાન ના કહેવાય. એને શું કહેવાય? વાતાવરણ કહેવાય. ત્યારબાદ, હવા જગ્યા રોકતી નથી, ખોટું વાક્ય છે. ત્રીજું, હવા સંયોજન છે, ખોટું વાક્ય છે, હવા મિશ્રણ છે. અને ચોથું, કાચના પ્યાલાને ઊંધો કરતા તેમાંથી હવા બહાર નીકળી જાય છે, ખોટું વાક્ય છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણું વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન આજે પૂરું થાય છે. અને ફરી આપણે બીજા એક સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી આવજો.